આજે હવે આપણે જોવાનું છે કે અલગ અલગ પ્રકારના દેશોની અંદર સહકારી પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ થઈ અને કોના દ્વારા થઈ અને ક્યારે થઈ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એક એવો સવાલ પૂછાઈ શકે કે વિશ્વના ત્રણ એવા કયા દેશો છે કે જેની 45% વસ્તી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. તો આપણે યાદ રાખીશું, એક છે રૂમાનિયા, બીજો છે ડેનમાર્ક અને ત્રીજો છે ઇઝરાયલ. આ ત્રણે ત્રણ દેશની લગભગ 45% ટકાવારી પણ આપી છે. રૂમાનિયાની 44.4%, ડેનમાર્કની 42.13% અને ઇઝરાયલની 41% જેટલી વસ્તી શું છે તો કે સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. તો શરૂઆત જ આપણે ઇઝરાયલથી કરીએ તો કે ઇઝરાયલની અંદર મજૂર મંત્રાલય દ્વારા પ્રસ્તુત માહિતી મુજબ 1978ની અંદર મજૂર મંત્રાલયે એવી એક પ્રસ્તુતિ આપી કે ઇઝરાયલની અંદર દર ચાર લોકોએ એક વ્યક્તિ, દર ચાર માણસોએ એક વ્યક્તિ શું છે તો કે એક કોઈ પણ એક સહકારી મંડળીનો શું છે, સભ્ય છે. ખાસ યાદ રાખીશું કે ઇઝરાયલમાં દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ સભ્ય છે સહકારી મંડળીનો. એના પછી તો કે 1920માં સૌ પ્રથમ બ્રિટિશ સરકારે સહકારી મંડળીને લગતો વટહુકમ બહાર પાડ્યો. ક્યાં? ઇઝરાયલની અંદર. સરકારે એવું પૂછે કે ઇઝરાયલમાં બ્રિટિશ સરકારે અથવા તો કઈ સરકારે ક્યારે સહકારી મંડળીનો વટહુકમ બહાર પાડ્યો? તો આપણે યાદ રાખીશું કે 1920ની અંદર બ્રિટિશ સરકારે ઇઝરાયલમાં વટહુકમ બહાર પાડ્યો. એના પછીનું તો કે ઇઝરાયલમાં એક વિસ્તાર છે કિબુત્સુ. આ કિબુત્સુની અંદર શું છે તો કે અલગ અલગ પ્રકારની કોમના લોકો ભેગા મળી એક સાથે જીવન જીવે છે. એટલે શું થયું તો કે એકબીજાના સહકાર સાથે આ લોકો પોતાનું જીવન જીવે છે. અને આ દ્રષ્ટાંત એવું છે કે આખા વિશ્વમાં કિબુત્સુની જે સહકારી પ્રવૃત્તિ છે એ જોવા માટે અલગ અલગ દેશના વિચારકો, આગેવાનો અને લેખકો આ સ્થળે આવે છે અને શું કરે છે કે આખે આખા કિબુત્સુનું જે કંઈ સહકારી પ્રવૃત્તિઓ છે એનું રિસર્ચ કરે છે અને એના વિશે જાણે છે અને એના વિશે લખે છે. અને એટલા માટે જ કિબુત્સુને શું કહેવામાં આવે છે તો કે ઇઝરાયલનું યાત્રા ધામ. એના પછી તો કે હેવરત ઓવરી શું છે સમજીએ, યહૂદી મજૂરોના સહકારી મંડળીની નોંધણી કરે છે. એટલે કે યહૂદીઓ જે છે ઇઝરાયલની અંદર એની જે સહકારી મંડળી છે એની નોંધણી કરવાનું કામ કઈ મંડળી કરે છે, કઈ સંસ્થા કરે છે? તો આપણે યાદ રાખીશું હેવરત ઓવરી નામની સંસ્થા યહૂદી મજૂરોના સહકારી મંડળીની નોંધણી કરવાનું કામ કરે છે. ક્યાં? ઇઝરાયલની અંદર. એના પછી તો કે જાપાનની વાત કરીએ તો જાપાનની અંદર ક્યારે શરૂઆત થઈ તો કે 1970-1990ના સમયગાળા દરમિયાન કૃષિ સહકારી મંડળીની શરૂઆત સાથે સહકારી મંડળીઓની સહકારી પ્રવૃત્તિઓની શું થઈ, શરૂઆત થઈ. એના પછી તો કે ચીનની અંદર ડોક્ટર સન યાતસેન, આ વ્યક્તિને ખાસ યાદ રાખીશું એટલા માટે તો કે ચીનની અંદર કોઈ સમજતું નહોતું કે સહકારી પ્રવૃત્તિ ચાલુ કરવી કે ના કરવી અથવા તો સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ શું છે. તો ચીનની અંદર સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવનાર કોણ? ડોક્ટર સન યાતસેન. આ વ્યક્તિએ રિસર્ચ કરી અને તમામ ચીનના લોકોને એવું સમજાવ્યું કે સહકારી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે તો એના આટલા આટલા ફાયદા છે. તો સરકારે એવું પૂછે કે ચીનની અંદર સહકારી પ્રવૃત્તિ વિશેની જાગૃતિ લઈ આવનાર કોણ? ડોક્ટર સન યાતસેન. એના પછી તો કે આજે ચીનની અંદર જે સહકારી મંડળીઓ હતી એ કયા નામે ઓળખાતી? તો ખાસ યાદ રાખીશું ઇન્ડિકો, અને ઇન્ડિકોનું પૂરું નામ હતું ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ. સરકારે એવું પૂછે કે ચીનની અંદર આવેલી તમામ સહકારી મંડળીઓ કયા નામે ઓળખાતી? ઇન્ડિકો ઓપ્શન પણ આપ્યું હોય અને ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ ઓપ્શન પણ આપ્યું હોય, બે સાથે નહીં હોય, બેમાંથી એક ઓપ્શન આપ્યા હશે. તો ખાસ યાદ રાખીશું ઇન્ડિકો અથવા તો એનું આખું નામ છે ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સંસ્થા. ત્યાર પછી ડેનમાર્કની વાત કરીએ તો ડેનમાર્કની અંદર સૌથી પહેલાં સહકારી મંડળીની સ્થાપના 1875ની અંદર એક સહકારી ડેરીની સ્થાપના દ્વારા થઈ. એવું કહેવાય છે કે 1875માં નહીં પણ અમુક જગ્યાએ એવું માનવામાં આવે છે કે 1822ની અંદર સહકારી પ્રવૃત્તિની શરૂઆત ડેનમાર્કની અંદર થઈ ગઈ હતી. તો આપણે આના માટે થોડા કોમ્પ્લિકેટેડ બની જશું, કમ્ફર્ટેબલ બની જશું કે સરકાર આપણને પૂછે કે ડેનમાર્કની અંદર સહકારી મંડળીની સ્થાપનાઓ ક્યાંથી શરૂઆત થઈ, જો 1875 આપેલું હોય તો એ કરીશું, 1822 આપ્યું હોય તો એ કરીશું. ત્યાર પછી તો કે આની અંદર શું હતું આ ડેરીઓની અંદર તો કે સભ્ય કોણ બની શકે? તો કે દૂધ ઉત્પાદન કરનારા લોકો આ સહકારી મંડળીના સભ્ય બની શકે છે. એના પછી
તો કે આ જે મંડળીના સભ્યો હતા એની પાસે જે દૂધ હોય એનું શું કરવામાં આવે? તો કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ એમના પશુપાલન દ્વારા 10 લિટર જેટલું દૂધ ઉત્પાદન કરે છે. હવે આ વ્યક્તિને જરૂરિયાત છે પોતાના માટે 2 લિટર દૂધની, પોતાના પર્સનલ ઉપયોગ માટે જરૂરિયાત છે, તો શું કરવાનું? તો કે એ વ્યક્તિ પોતાના ઉપયોગ માટે જે જરૂરિયાત છે એ દૂધ એમની પાસે રાખી શકે અને બાકીનું દૂધ એ સહકારી મંડળીની અંદર, સહકારી ડેરીની અંદર જમા કરાવતો હતો. એવું સરકાર પૂછી શકે કે દૂધ ઉત્પાદન કરતા લોકો કેટલું દૂધ અથવા તો કયા પ્રમાણમાં? તો ખાસ યાદ રાખીશું કે એમને જે જરૂરિયાત હતી એટલું દૂધ એમની પાસે રાખતા અને એ સિવાયનું જે કંઈ હતું એ ડેરીની અંદર એ લોકો જમા કરાવતા હતા. અને એના સભ્ય કોણ બની શકે? કે જે દૂધ ઉત્પાદન જે લોકો કરતા હોય પશુપાલન દ્વારા એ જ માત્ર એના સભ્ય બની શકે. અને આ સહકારી મંડળીમાંથી જો કોઈને નાણાં જોતા હોય તો નાણાં કોણ ઉપાડી શકે? માત્ર ને માત્ર એના જે સભ્યો હોય એમની જરૂરિયાત પ્રમાણે શું કરતા? નાણાં ઉપાડી શકતા હતા. એના પછી તો કે વ્યવસ્થાપન માટે આ તમામ પ્રવૃત્તિ છે એ શું એમને આપમેળે થઈ જતી? ના. તો શું? તો કે એને કંઈક વ્યવસ્થાપન કરવું પડતું. અને આ વ્યવસ્થાપન માટે ડેનમાર્કની અંદર એક પગારદાર મેનેજરની પોસ્ટ રાખવામાં આવી હતી, જે આ તમામ સહકારી ડેરીઓ છે એ ડેરીઓનું સંચાલન કરતો અને એની જે કંઈ વ્યવસ્થા કરવાનું કામ હતું એ કોણ કરતો? મેનેજર કરતો. મેનેજરની એક પોસ્ટ દ્વારા કામ કરવામાં આવતું. એના પછી તો કે સ્વીડનની અંદર, સ્વીડનની અંદર સૌપ્રથમ શરૂઆત થઈ સહકારી મંડળીની 1956ની અંદર. કેના દ્વારા? તો કે ગ્રાહક સહકારી મંડળીની સ્થાપના દ્વારા. જેમ ડેનમાર્કની અંદર સહકારી ડેરીઓ હતી એવી જ રીતના સ્વીડનની અંદર ગ્રાહક સહકારી મંડળી દ્વારા સહકારી મંડળીઓની શરૂઆત થઈ. ક્યારે? 1956ની અંદર. ત્યાર પછી તો કે સ્વીડનની એક વ્યક્તિ હતી માર્ટિન સંડેલ. આ વ્યક્તિ એવી ભવિષ્યવાણી કરી હતી કે સ્વીડન એ ભવિષ્યની સહકારી ભૂમિમાંની એક છે, તો સ્વીડન એ સહકારી ભાવનાના લોકોનું રાષ્ટ્ર છે. એટલે કે આ વ્યક્તિ એવું કીધું હતું કે સ્વીડન જે છે ને એ ભવિષ્યની સહકારી ભૂમિઓમાંની એક હશે અને ત્યાંના તમામ લોકો કેવા હશે? તો કે સહકારની ભાવનાવાળા, એકબીજાને ઉપયોગી બનવાવાળા, એકબીજાને સહકાર આપવાની ભાવનાવાળા લોકો હશે. ક્યાંના? સ્વીડનના. અને આમની આ ભવિષ્યવાણી આજે સ્વીડન માટે શું છે? સાચી પડે છે. સ્વીડનની અંદર આવી અનેક સહકારી મંડળીઓની સ્થાપના થઈ અને આપેલું છે કે સ્વીડનમાં 13 જેટલી રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓ હાલ કાર્યરત છે. તો આ વ્યક્તિનું ખાસ નામ યાદ રાખીશું કે સ્વીડનની અંદર કોણે ભવિષ્યવાણી કરી હતી સ્વીડનના ભવિષ્યની સહકારી મંડળીઓ માટે? તો યાદ રાખીશું, માર્ટિન સંડેલ. એના પછી તો કે સ્વીડનની અંદર આજે ગ્રાહક સહકારી મંડળી છે એ ઉપરાંતની પણ અનેક અલગ અલગ મંડળીઓ હતી. તો કયા નામે ઓળખાતી? તો કે સ્વિગીસ કોઓપરેટિવ યુનિયન એન્ડ હોલસેલ સોસાયટી, સ્વિગીસ ટેનામેન્ટ સેવિંગ્સ એન્ડ બિલ્ડિંગ સોસાયટી, ફેડરેશન ઓફ કોઓપરેટિવ સ્વિગીસ ફાર્મ્સ અને ફોક્સામ સ્વિડિશ ઇન્સ્યોરન્સ સોસાયટી. એટલે કે આ જે છે હોલસેલના ભાવે જે કંઈ સામાનની ખરીદી કે વેચાણ થતું એના માટેની સંસ્થા કહી શકાય. આજે સ્વિડિશ ટેનામેન્ટ સેવિંગ છે બિલ્ડિંગોને લગતી, મકાન બાંધકામને લગતી અથવા તો કોઈ પણ બાંધકામ ક્ષેત્રને લગતી સહકારી મંડળી કહી શકાય. ફેડરેશન ઓફ કોઓપરેટિવ સ્વિડિશ ફાર્મ્સ, દવાઓને લગતી, ખેતીની અંદર જરૂરિયાત પડતી હોય એવી ઔષધિઓને લગતી એ સોસાયટી અથવા તો સહકારી મંડળી કહી શકાય. અને ફોક્સામ સ્વિડિશ ઇન્સ્યોરન્સ કંપની જે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી હોય એવી એક સહકારી મંડળી હતી. અને છેલ્લું કે અમેરિકા, 1935ની અંદર અમેરિકાની અંદર સૌ પ્રથમ ખરીદ અને વેચાણની સહકારી મંડળી સ્થપાણી. સરકારે એવું પૂછે કે અમેરિકાની અંદર સૌ પ્રથમ કઈ મંડળી સ્થપાણી? તો આપણે યાદ રાખીશું, ખરીદ અને વેચાણ સહકારી મંડળી. ક્યારે સ્થપાણી? તો કે 1935ની અંદર. અને આનું મુખ્ય કામ શું હતું? જે બધાને કંઈક ગમ્યું કે આ આ મંડળી દ્વારા જે એક એવું કામ કરવામાં આવ્યું કે બધાના માટે ઉપયોગી હતું, અને એ કામ હતું ગ્રામ વીજળીકરણ. આ સહકારી મંડળી દ્વારા તમામ ગામોની અંદર વીજળીનું ઉત્પાદન અથવા તો વીજળી પહોંચાડવાનું કામ કર્યું હોય તો કોણે કર્યું હતું? ખરીદ અને વેચાણ સહકારી મંડળી અમેરિકા દ્વારા. તો આ સામાન્ય માહિતીઓ 5-6 દેશ સુધીની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે એ જોવાનું છે કે ભારત અને ગુજરાતની અંદર સહકારી મંડળીઓની સ્થાપના કઈ રીતે થઈ, કોના દ્વારા થઈ અને કેવા કેવા ફેરફારો આવ્યા એ હવે પછીના લેક્ચરની અંદર આપણે જોશું. થેન્ક યુ.